મોરબી શહેરમાં વૃક્ષો વાવવા જોઈએ તે આજના સમયમાં ખૂબ જ જરૂરી છે, પરંતુ જે વૃક્ષો છે તેને પણ કાપી નાખીને પાકા બાંધકામ કરીને સૌ કોઈ ક્રોકેટ જંગલ બનાવી દેવાની દિશામાં આગળ વધી રહ્યું છે. મોરબી શહેરમાં વૃક્ષો વાવવા જોઈએ તે આજના સમયમાં ખૂબ જ જરૂરી છે, પરંતુ જે વૃક્ષ છે તેને પણ કાપી નાખીને પાકા બાંધકામ કરીને શહેરને ક્રોકેટ જંગલ બનાવી દેવાની દિશામાં સૌ કોઈ આગળ વધી રહ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ વૃક્ષો વાવવા અંગેની ઝુંબેશ હાથ ધરી છે અને લોકો પોતાની રીતે નિર્ણય કરીને વૃક્ષારોપણના કાર્યક્રમો કરી રહ્યા છે, જેમાં જૂના ઘાટીલા ગામે 300 વૃક્ષો વાવવા એવો નિર્ણય જૂના ઘાટીલા ગામના વડીલો, યુવાનો અને બાળકોએ લીધો છે અને 85 વૃક્ષોનું વાવેતર કરીને તેની માવજત કરવામાં આવી રહી છે. આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લાના રણકાંઠે આવેલા માળિયા તાલુકાના જૂના ઘાટીલા ગામે ગામના વડીલો, યુવાનો અને બાળકોએ ગામની આજુબાજુ અને તળાવની પાળે વૃક્ષો વાવી અને તેની માવજત કરીને ઉછેરવા કેવો નિર્ણય લીધા. પછી સૌએ વૃક્ષો વાવવાનું શરૂ કર્યું છે, જેમાં પ્રથમ મોટા ખાડા કરીને માટી અને ખાતર નાખી તેના ઉપર પાણી છોડી રોપા વાવવાનું શરૂ કરીને 85 વૃક્ષો આવ્યા છે. અને હવે પછી આગામી દિવસોમાં ચોમાસું શરૂ થાય છે તે પહેલાં વધુ વૃક્ષો આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને કુલ 300 વૃક્ષો વાવવા છે અને તેની માવજત કરીને ઉછેરવા છે, તેવું યુવાન કાર્યકર અશ્વિનભાઈ વિડજાએ જણાવ્યું હતું. રિપોર્ટર શ્રીકાંત પટેલ, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, મોરબી.